लिंबायत મહાપ્રભુના ઘરમાં પોલીસના દરોડામાં ડુપ્લિકેટ દારૂ બનાવવાનું આખું રેકેટ ઝડપાઈ ગયું હતું। પોલીસે ડુપ્લિકેટ દારૂની 19 પેટીઓ ઉપરાંત દારૂ બનાવવા માટે પાણી, કલર અને સ્પ્રિટ કેમિકલના કેરબા તથા દારૂની બોટલ સીલ કરવા માટેના મશીન કબજે કર્યા હતા। લિંબાયત પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર ડીડી ડામોરે બાતમીના આધારે લિંબાયતમાં મહાપ્રભુનગરમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું। પોલીસને એવી બાતમી મળી હતી કે મહાપ્રભુનગરમાં 3 પ્લોટ ભાડે રાખી દારૂનો ગેરકાયદેસરનો ધંધો કરાય છે। ડીડી ડામોરના નેતૃત્વના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ વિકાસ, રાજેશ, ધર્મરાજ, ધનસુખ અને પ્રદીપની ટીમ ત્યાં ત્રાટકી તો સ્થળનો નજારો જોઈ પોલીસની આંખો પડપહોળી થઈ ગઈ હતી અને ત્યાંથી પોલીસે દારૂનું માત્ર વેચાણ જ નહીં પરંતુ દારૂ બનાવવાની ફેક્ટરી પણ શોધી કાઢી। પોલીસને ત્યાંથી દારૂ બનાવવા માટે વપરાતી સામગ્રીનો મોટો જથ્થો કબજે કર્યો હતો, જેમાં કલર, સ્પ્રિટ ઉપરાંત 180 ml લેબલ અને બૂચનો જંગી જથ્થો અને તે સીલ કરવા માટેનું એક મશીન પણ કબજે કરાયું હતું। વધુમાં લિંબાયતના છત્રપતિ શિવાજીનગરમાં રહેતો અને આ રેકેટ શરૂ કરનાર સમાધાન અને સંજયનગરના રાવણીની પોલીસે ધરપકડ કરી છે, જ્યારે અન્ય બે કમલાકર સહિતના ભાગી છૂટતા પોલીસે તેઓને વોન્ટેડ જાહેર કર્યા હતા। બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત।